ચાલો વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં ધોરણ નવમાં રચના ચેપ્ટરની અંદર હવે આપણે બીજા બે ખૂણા પંચોતેર અંશ અને એકસો પાંચ અંશનો ખૂણો અભ્યાસ કરશું એમાં પંચોતેર અંશનો ખૂણો છે આપણે દસમા માટે ઘણો બધો અગત્યનો છે દસમામાં ઘણી રચનામાં એનો ઉપયોગ થશે તો પહેલાં આપણે પંચોતેર અંશનો ખૂણો આપણે રચી પહેલાં જો પંચોતેર અંશના ખૂણાની ચર્ચા કરી તો પહેલાં આપણે પંચોતેરનો ખૂણો રચવા માટે પહેલાં નેવું અને સાઈઠ નો ખૂણો રચવો પડશે કેમ નેવું તો કે સાઈઠ માં પંદર પંચોતેર થાય નેવું પંદર બાદ કરો તો એ પંચોતેર થાય એટલે કે સાઈઠ અને વચ્ચે જે માપ છે એનો દ્વિભાજક મારે દોરવો પડે તો પેલા આપણે સાઈઠ નો ખૂણો તમને બધાને ખબર જ છે હવે સાઈઠ નો ખૂણો તમને બધાને સ્યોરલી આવડી ગયો કે અહીંયા આપણે જેટલી ચાપ આવે એટલી ચાપની પેલી ચાપ મારું એટલે આ નો ખૂણો થશે પછી ત્યાંથી હું બીજી ચાપ મારીશ એટલે એકસો વીસ થશે એકસો વીસ અને સાઈઠ ને એકસો વીસ ની હું ઉપર ચાપ મારીશ આવડિયા એટલે એ ખૂણો નેવું નો બનશે લ્યો તો આપણે બે ખૂણા દર્શાવી દઈ આપણે ઈ ખૂણાને ટપકાથી દર્શાવશું જેથી તમને ખબર પડે પંચોતેર નો ખૂણો કયો થશે ઈ અને આ સાઈઠ દર્શાવવા હોય તો ન દર્શાવો તોય ચાલે ખાલી એની ચાપ હશે તોય ચાલશે લ્યો બરાબર છે આ ચાપનું નામ આપણે અહીંયા એ બી અહીંયા ડી રાખી દઈ અહીંયા આપણે ઈ રાખી દઈ અહીંયા સી રાખી દઈ આ બિંદુ નામ આપણે પી રાખી દઈએ તો હવે તમને જવું જોઈએ કે આ સાઠ અને આ નેવું આ કિરણ આ નું કિરણ બરાબર સમજજો આ નેવું કિરણ છે ને આ કિરણ સસાઈટ નું છે ખૂણો પી એ ઈ સાઈટ છે અહીં લખું છું પી એ ઈ બરાબર સાઈઠ તમને ખ્યાલ આવે તો મારે પી એ ઈ નો દ્વિભાજક દોરવો છે બીજું કઈ નહીં પી એ ઈ તો એક ઈ બિંદુ ને બીજું આ નેવું અંશ નું બિંદુ આપણે આ ઘાટું કરી દઈએ તમને સમજાઈ જાય આ બે ટપકા દર્શાવ્યા એક ઈ બિંદુ ને આ ઘાટું કર્યું ઈ બેજનું ઈ બે ને વારાફરતી કેન્દ્ર લ્યો એટલે ખૂણા પી એ ઈ નો દ્વિભાજક મળે તો ને કેન્દ્ર લઈ આ હું લીટો લાંબો કરું આ ત્રિજ્યા મારી અનુકૂળ માપની ત્રિજ્યા એવું નથી બરાબર જોજો ને કેન્દ્ર લઈ અનુકૂળ માપની ત્રિજ્યાથી ચાપ મારી ઓકે હવે આ નેવું અંશનું નેવું ના કિરણ ઉપરનું બિંદુ ઈ બે ચાપ જ્યાં છેદે ને હું હવે ઇનામ આપી દઈશ ત્યાં બિંદુ ક્યુ તો ખૂણો બરાબર સમજજો ખૂણો ક્યુ એ બી એટલે આ ખૂણો થાય લ્યો ખૂણો ક્યુ એ બી બરાબર એ પંચોતેર અંશ ખૂણો થયો આ પંચોતેર અંશનો થઈ ગયો તમને એમ થાય કે આમાં સર મુદ્દા કેમ લખવા તો મુદ્દાની અંદર તો બીજું કઈ નથી પેલા લખવાનું કિરણ સૌપ્રથમ કિરણ એ બી રચો જે મેં દર્શાવ્યું એમ કિરણ એ બી રચો પહેલો મુદ્દો બીજો મુદ્દો કિરણ એને કેન્દ્ર લઈ અનુકૂળ માપની ત્રિજ્યા વડે ચાપ રચો જે કિરણ એ બી ને ડીમાં છેદે છે બરાબર છે આ બીજો મુદ્દો હવે આપણે ત્રીજા મુદ્દાની વાત કરી તો આપણે કહેવાનું ડીને કેન્દ્ર લઈ બરાબર છે ડીને કેન્દ્ર લઈ એ ડી જેટલી ત્રિજ્યા લઈ ચાપ રચો બરાબર છે જે આગળની ત્રિજ્યાને બિંદુ ઈ માં છેદે છે અને બિંદુ ને કેન્દ્ર લઈ આ જેટલી આગળની ત્રીજા વડે ફરીથી ચાપ રચો જે બિંદુ સીમાં છે દેશ આમ ઈ અને સી ને વારાફરતી કેન્દ્ર લઈ ચાપ રચો જે બિંદુ માં છે દેશ તો બિંદુ પી ખૂણો પી એ બી નેવું અંશ થશે તો હવે આપણે આગળ એમ લખશું ખૂણો પી એ ઈ નો દ્વિભાજક કિરણ એક ક્યુ રચો આ એક ક્યુ કિરણ છે એ દ્વિભાજક છે કેનો પી એ પી એ ઈનો દ્વિભાજક રચો કે બિંદુ ક્યુમાં છેદે છે આમ ખૂણો ક્યુ એ બી પંચોતેર અંશ થાય આ હું જે મુદ્દા બોલ લો એ પ્રમાણે તમે બોલ્યો એ પ્રમાણે મુદ્દા લખી નાખો એટલે આ પંચોતેર અંશનો ખૂણો પૂરો થયો એવો જ ખૂણો એકસો પાંચ છે તો નેવું લગીનના મુદ્દા તો તમારે એમને ફરીથી લખવાના સાઠ અંશનો ખૂણાની મારે હવે જરૂર નથી બરાબર છે તો મારે નેવું અંશનો ખૂણાના મુદ્દા લખવાના નેવું અંશના ખૂણાના મુદ્દા લખાઈ જાય પછી આપણે આ કિરણને જોડી દેસુ કિરણ હવે મારે ન જોડો તો કઈની કિરણ એકસો પાંચમાં

અને એક કા નેવું વાળું લઈશ ઈ બે જ્યાં છે દે એ બિંદુ નામ આપણે આર આપી દેશું લ્યો બિંદુ નામ આપણે આર આપી દેશું તો ખૂણો આર એ બી એકસો ને નો ખૂણો થાય આ ખૂણો બરાબર સમજો આ ખૂણો થયો એ આ નેવું થી આ બાજુ પંદર ઓછા પંચોતેર રચાશે નેવું થી આ બાજુ પંદર વધુ એટલે એકસો પાંચ રચા રચાઈ જશે તો પંચોતેર અને એકસો પાંચ આ બંને ખૂણા આપણે દસમા માટે ખાસ કરીને પંચોતેર ખૂણ દસમા માટે અતિ અગત્યનો છે તો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકની અંદરના તમામ ખૂણા આપણે જોયા બરાબર છે એની અંદર જે જે ખૂણા આપણે કીધા હતા એ બધા ખૂણા આપણે પૂરા કરી દીધા બરાબર છે આ રીતે તમે દરેક ખૂણાની આ વિડિયોમાં કેટલા ખૂણા આપણે બનાવ્યા તો કે સાઠ ત્રીસ પંદર નેવું પિસ્તાલીસ બાવીસ પોઈન્ટ પાંચ ને અગત્યના બે ખૂણા છે એકસો પાંચ અને પંચોતેર બરાબર છે તમે ખાસ કરીને એને એકવાર ડ્રો કરો તમે એને એક બે વખત ડ્રો કરશો અને ઓટોમેટિક તમારી પ્રેક્ટિસ થઈ જશે એને દોરવાની પછી તમારે એની દોરવાની પ્રેક્ટિસ થશે થઈ જશે એટલે કોઈ પણ રચના તમને અઘરી નહીં લાગે રચના એકદમ સેલી થઈ જશે બરાબર તો વારંવાર રચનાને તમે દોરી શકો છો અને બીજું કે સંભાજુ ત્રિકોણની અંદર તમને એવું એક કહી દઉં સંભાજી ત્રિકોણની અંદર એવું હોય કે તમને એમ પૂછ્યું હોય કે પાંચ સેમીનો આઠ સેમીનો દસ સેમીનો સંભાજુ ત્રિકોણ દોરો તો તમારે એથી માપ લઈ લેવાનું મેં જે સંભાજુ ત્રિકોણની રચના દોરી છે એ તો અનુકૂળ માપનું મારી રીતે લઈ લીધું હતું માપ મેં પણ તમને એમ કે પાંચ સેમી દોરવાની છે તો તમારે શું કરવાનું કિરણ દોરી નાખવાનું બરાબર છે કોઈ પણ કિરણ દોર નાખો કિરણ એ બી દોર નાખો તો એના ઉપર પાંચ સેમીનું માપ લઈ લેવાનું એક ઝેડ પાંચ સેમી ક્યાં આવે તો કે પાંચ સેમી અહીંયા આવે બિંદુ આપી દી સી તો એસી પાંચ સેમી થઈ ગયું તો એસી જેટલું માપ લઈ લેવાનું ને એકવાર સી થી ત્રિકોણ થઈ જાય ઓકે મિત્રો એટલે તમને જેટલા સેન્ટીમીટરનો સંબાજુ ત્રિકોણ કીધો એ પ્રમાણે મળી જાય ઓકે મિત્રો